નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. આજની એપોલો હોસ્પિટલમાં એક 22 વર્ષની દર્દી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ડોક્ટર દ્વારા, તે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડોક્ટર યોગેશ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, રુઝાને સવાલ ઉઠાવ્યો હતો કે સીસીટીવી કેમેરા ફરજિયાત હોવા જોઈએ, તમે શું કહેશો? મેં પહેલાં બી કીધું એ પ્રમાણે સીસીટીવી કેમેરા એ આ વસ્તુનું સોલ્યુશન ના હોય. બેને કીધું કે બધા ડોક્ટરોને હવે ઓબ્ઝર્વેશનમાં રાખવાની જરૂર છે. ઇટ્સ અ બિગ થોટ, કરી શકો, કરવામાં કોઈ જ વાંધો નથી. રોબોટ્સ બી અવેલેબલ છે હવે ડોક્ટરની જગ્યાએ કામ કરવા માટે. પણ હું હજી બી કહું છું, ડોક્ટરોને તમે તમારા બીજા બધા પ્રોફેશન જોડે જોડશો તો આ જ તકલીફ થવાની છે. આ વસ્તુ થવી જ ના જોઈએ. આ વસ્તુ થઈ છે એ મેં પહેલા જ શબ્દોમાં કીધેલું, અને કે આ કાળો દિવસ છે. બિકોઝ ઇટ ઇઝ ક્રિએટિંગ સો મેની કન્ફ્યુઝન, ઇટ્સ ક્રિએટિંગ સો મેની ક્વેશ્ચન્સ કે પેશન્ટ હવે ડોક્ટર જોડે જાય તો ટ્રસ્ટ કરવો કે ના કરો. જેમ કે બહેનોની વાત કરીએ તો એના કેબિનમાં જતા ડરી શકે, એના જોડે આઈસીયુમાં ટ્રીટમેન્ટ લેતા ડરી શકે, એના જોડે વોર્ડમાં જઈને ટ્રીટમેન્ટ લેતા ડરી શકે. સો સીસીટીવી કેમેરા તો તમે હોસ્પિટલના શરૂઆતથી લઈને સીડીઓથી લઈને બધે લગાવી શકો. ઓબ્ઝર્વેશન કરવામાં કોઈ જ ના નથી. લો એનું લેશે. બહુ મોટા મોટા લોકો અવેલેબલ છે આ દુનિયા, આ દેશની અંદર, જે આ ડિસિઝન લેવાના છે. કદાચ કોર્ટ ડિસિઝન લેશે કે સીસીટીવી કેમેરા ફરજિયાત છે. બેને જેવી રીતે હમણાં કીધું એ પ્રમાણે કે ઉત્તરાખંડમાં ધેર ઇઝ અ લો આવ્યો છે કે હવે સીસીટીવી કેમેરા હોવા જોઈએ. ઓકે, દુનિયા કહેશે લગાવવાનો તો લગાવશે. આઈ ડોન્ટ માઇન્ડ ઇન દેટ. મોરલ વસ્તુ શું છે, એથિકલ વસ્તુ છે, આઈ ઓલ્સો ડોન્ટ માઇન્ડ ઇન દેટ. મારો સ્પેસિફિક અને એક જ વસ્તુનું કેન્દ્ર છે, આ થવું જ ના જોઈએ. આ થયું છે એટલે આ ચર્ચા થાય છે. એમ જોવા જાઓ તો આખી ઇન્ડિયાની અંદર આ કદાચ રિસન્ટ હિસ્ટ્રીમાં પહેલો કે બીજો કેસ હશે. એનો મતલબ એ થયો કે બહુ જૂજ થાય છે. પણ થયું છે જે થવું જ નહોતું જોઈતું. જૂજ થાય તો બી નહીં, મોલેસ્ટેશન થાય તો બી નહીં, છેડતી થાય તો બી નહીં, એના જોડે ખરાબ રીતે વાત કરવામાં આવે તો બી નહીં, આ અલાઉડ જ નથી. સીસીટીવી કેમેરા આ વસ્તુને રોકી શકતું હોય તો બહુ સારી વસ્તુ. બેને કીધું એ પ્રમાણે મોરાલિટી ડાઉન થતી જાય છે લોકોની હવે આજના જમાનામાં. મોરાલિટી ડાઉન થવી હોય તો થાય, બટ ડોક્ટર્સ પરે રહેવું પડશે આનાથી. નહીતર પછી બેને કીધું એ પ્રમાણે સીસીટીવી કેમેરાઓ લાગશે, લાગવાના જ છે. બેને કીધું એ પ્રમાણે ઓબ્ઝર્વેશન થશે, થવાના જ છે. બેને કીધું એ પ્રમાણે કેસો થશે, થવાના જ છે. ટ્રસ્ટ તૂટતો જશે, એમ આ પ્રોફેશન ડિગ્રેડ થતો જશે. અને આ પ્રોફેશન વોઝ ઓલવેઝ બેઝડ ઓન ટ્રસ્ટ. આખા દુનિયાની અંદર બિલ દિલ વાતો બધા કોર્પોરેટ હોસ્પિટલ ખુલી છે, એટલે આ વાતો બહાર આવવા લાગી છે, મીડિયાની ચર્ચા કરવા લાગી છે. બટ લેટ મી સે ઇટ, હું કોર્પોરેટમાં કામ કરું છું એટલે મને ખબર છે કે કોર્પોરેટમાં બિલની જ વાતો થતી હોય છે. બટ કોર્પોરેટ સિવાય બી કામ કરતા આ દેશની અંદરની, આ દુનિયાની અંદર ડોક્ટરો છે જે સેવા કરી રહ્યા છે. હવે એને તમે ના ગણવા માંગતા હો, ઇટ્સ અપ ટુ યુ. કોર્પોરેટ જ તમે ડિસાઇડ થતું હોય કે ડોક્ટરો ખરાબ છે, ઇટ્સ અપ ટુ યુ. બટ ફ્રેન્કલી સ્પીકિંગ, મોરાલિટી બાજુમાં રહી, ડોક્ટરે આ કરવું ના જોઈએ એટલે ના જ કરવું જોઈએ. સેલ્સમેન નથી અમે લોકો કે તમે આવી રીતે વર્તો. એટલે લો શુડ ટેક ઇટ્સ કોર્સ. લોએ નક્કી કરવું પડશે, એમસીઆઈ નક્કી કરવું પડશે, સુપ્રીમ કોર્ટે નક્કી કરવું પડશે ક્યાં ક્યાં સીસીટીવી કેમેરા લગાવાય. હવે એ ચર્ચાનો વિષય નથી અત્યારે. અત્યારે વિષય એ છે કે આ થયું છે, પેશન્ટને તમારે સારવાર આપવી પડશે, પેશન્ટને તમારે સાયકોલોજીકલી આમાંથી બહાર કાઢવો પડશે, ટ્રસ્ટ ફરી ઊભો કરવો પડશે. લોને લાગે કે આ થયું છે, જો પ્રોપરલી સરકાર મળશે ને, ઇન્વેસ્ટિગેટ થશે તો પ્રૂવ થશે, તો એને જે જઘન્ય પનિશમેન્ટ હોય આપવું પડશે. યુ હેવ ટુ ટેક ધીસ. મારા શબ્દોમાં હું કહું તો આને એક મર્ડર રીતે જ લેવો પડશે. તમે આને એમ ગણો કે આ રેપ છે, નહીં ચલાવી લેવામાં આવે, બીકોઝ આ કાળો દિવસ છે, આ મર્ડર થયું છે ટ્રસ્ટનું. તો જો આ પ્રૂવ થાય તો હું વિનંતી કરીશ લોને કે તમે ચેન્જ કરો. તમે નિર્ભયા કાંડ થયો તો રેપમાં તમે ઘણા બધા ચેન્જીસ લાવ્યા, નિર્ભયા બિલ લાવ્યા, તો આમાંની અંદર ડોક્ટરને તમે રેપ ના ગણી શકો. આને તમારે મર્ડર જ ગણવું પડશે, અને એ પ્રમાણે જેની એની પનિશમેન્ટ આપવી પડશે તો જ દાખલો બેસશે. પ્રીતિબેને કીધું એ પ્રમાણે તો જ કદાચ ડોક્ટરો કે વોર્ડ બોય કે જે બી હોસ્પિટલમાં પેશન્ટના ટ્રસ્ટ જોડે છેડતી કરે એ રોકાશે. ડોક્ટર મહેન્દ્ર, હું આપને પૂછવા માંગીશ, એમસીઆઈના આપ સભ્ય છો, જે રીતે અગાઉ પણ વાત થઈ, શું ખરેખર ફરિયાદ કરવી જરૂરી છે જ્યારે એક પીડિતા આ રીતે ચિઠ્ઠી લખીને અને આઈસીયુની પેશન્ટ છે તે જણાવી રહી છે, તાત્કાલિક ધોરણે કયા પગલા લઈ શકાય? આમાં તાત્કાલિક તો જે પોલીસ ફરિયાદના આધારે એમની ધરપકડ થવી જોઈએ, પૂરતી તપાસ થવી જોઈએ, અને તપાસના અંતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ એક જાતની મનોવિકૃત બીમારી છે, અને આ બીમારી સમાજના દરેક સ્તરમાં છે. એ ગરીબ હોય, અભણ હોય, ભણેલો છે કે ડોક્ટર છે, એવું નથી. આ બીમારીની માત્રા વધી રહી છે, નૈતિક અધપતનને કારણે આ પ્રક્રિયા વધી રહી છે. પણ ડોક્ટરી વ્યવસાય જોડે જોડાયેલા માણસો જો આવી પ્રક્રિયામાં જોડાય, અને એને કારણે આપણું ધ્યાન વિશેષ ગયું છે, અને ડોક્ટરો પાસે આ અપેક્ષા ન રખાય, અને જ્યારે સમાજ આજે ડોક્ટરો પાસે જે અપેક્ષા રાખે છે એને જ્યારે પૂરી નથી થતી, એને કારણે જે આક્રોશ અને અસંતોષ ઉભો થાય છે, અને એને કારણે લોકો સારવારથી વંચિત રહેશે કે સારવાર લેતા ગભરાશે. એટલે આ સ્થિતિમાં કડકમાં કડક પગલાં લઈ
અને આવા મનોરોગીઓને સમાજમાંથી વીણી વીણીને શોધી કાઢવા જોઈએ. એવું ફક્ત તબીબી વ્યવસાયમાં જ છે એવું નથી, દરેક વ્યવસાયમાં તમે જ્યુડિશિયરી લઈ લો કે આર્કિટેક્ટ કે કોઈ પણ ફિલ્ડમાં આવી ઘટનાઓ મોટાભાગે બનતી રહી છે અને એમાંથી મોટાભાગની ઘટનાઓ દબાઈ જતી જાય છે. મીડિયાએ જે જાગૃતિ વલણ બતાવ્યું છે નિર્ભયા કાંડ પછી, અને એને કારણે સમાજમાં આવા કિસ્સાઓ પહેલા બી નહીં બનતા હતા, એવું નહીં બનતા જ હતા પણ દબાઈ જતા હતા. અને મીડિયાને ફરી એકવાર આ માટે અભિનંદન પાઠવું છું. આવા પ્રકરણોને ખૂબ જ એટલે ગાય વગાવીને લોકો સમક્ષ મૂકવા જોઈએ અને લોકોને જાગૃતિ લાવવી જ પડશે. અને આ સીસીટીવી કેમેરા એક ઉપાય છે પણ એ કાયમી ઉપાય નથી. નૈતિક અધપતન કે માણસની માનવીય મૂલ્ય અને પોતાની ઉચ્ચ નીતિમત્તાનું જ્યારે ધોવાણ થઈ રહ્યું છે એવા સંજોગોમાં આપણે ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે. અને જેમ બને તેમ જલ્દી આમાંથી આપણે બહાર આવીએ અને કડક પગલામાં તો જે છે કે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ લઈ જવો જોઈએ. જેમ ડોક્ટર સાહેબે કીધું કે આપણે એના માટે એવો નિયમ બનાવવો જોઈએ કે આવા રેપના કેસમાં આટલા દિવસમાં સજા કરવાની છે તો આમાં વિશેષ સજા કરીએ આપણે કે અમુક 30 દિવસમાં કે 60 દિવસમાં જ એનો નિકાલ આવી જવો જોઈએ અને સજા થવી જોઈએ. કારણ કે ભયથી જ આ બધું રોકી શકાય છે, બાકી આપણે કોઈને સુધારી શકવાના નથી. સીસીટીવી કેમેરામાં બી એક છે કે આવા જે કુખ્યાત લોકો છે એવા લોકો કદાચ આવી કઈ ઘટના કરતા પહેલા કેમેરા ભાઈ બંધ કરી દેશે અથવા તો એનું રેકોર્ડિંગ પણ નાબૂદ કરી દેશે. આવા બી દાખલાઓ બનવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે સામાજિક જાગૃતિ, મીડિયાની અવેરનેસ અને કડકમાં કડક કાયદાકીય જોગવાઈથી જે સજા આપણે કરીએ એ જ આનો ઉપાય છે. રુઝાન, એવું તો કેવું માનસિક અધપતન કહી શકાય કે એક ડોક્ટર આઈસીયુની પેશન્ટ સાથે આ રીતે મતલબ કૃત્ય કરી શકે? પહેલા તો એમસીઆઈ ને મારી રિક્વેસ્ટ છે, કારણ કે એ લોકોના અકોર્ડિંગ ટુ ધ લો બુક એવું લખાયું છે કે અગર આવો કોઈ ડોક્ટર રેપ કરે, એવું છે લોકોમાં, સાહેબને ખબર બી હશે કે અગર કોઈ લો બુક એ લોકોના 376 આઈપીસી પ્રમાણે, જે આપણી આઈપીસી રોલ છે કે 7 વર્ષ ઇમ્પ્રિઝમેન્ટ યા જે બી રેરર્સ ઓફ રેરર હોય તો ફાંસી ને જે બધું છે આપણે એ પર, એટલે એમસીઆઈ તો હાથ ખંખેરી લીધા છે આ પોઈન્ટ ઓફ વ્યૂ થી. એ લોકો બિચારા કરી બી કશું શકવાના હતા. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ક્યારના આપણે એથિક્સ મોરલ્સ ની વાત કરીએ છીએ, કારણ કે બધા પોતાના ખંખેરી રહ્યા છે કે ભાઈ એથિક્સ મોરલ્સ હોવા જોઈએ, એથિક્સ મોરલ હોવા જોઈએ, રાઈટ? પણ મને એટલું ખબર છે કે અકોર્ડિંગ ટુ એમસીઆઈ, અકોર્ડિંગ ટુ ધર મેડિકો લીગલ, એ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ મેલ ડોક્ટર ફિમેલ ડોક્ટર ને ફિમેલ બેડ તપાસે ત્યારે કોઈ લેડી હોવી જરૂરી હોય. આઈ એમ શ્યોર ધેટ આ બંને આપણા જાણકાર છે ડોક્ટર સાહેબો કે ફિમેલ હોવી જરૂરી હોય. એટલે ઓબ્વિયસલી ઇટ સેલ્ફ પ્રૂફ કે આમાં મોરાલિટી એક બાજુ છે પણ જોડે આવી જરૂર છે કે મેબી ટુ મેક ધેટ ફિમેલ કમ્ફર્ટેબલ, કે બીજી ફિમેલ એટલે પેલી દર્દીને કમ્ફર્ટ લેવલ માટે કંઈક ફિમેલ ઉભી રહેવી જોઈએ. આને જોયું છે કે નોર્મલી, કારણ કે ઘણી વાર બ્રેસ્ટ કેન્સર ની બધા કેસીસ હોય છે ત્યારે ડોક્ટરો તપાસે કોઈ આઈધર નર્સ યા કોઈ બેન ઉભા હોય છે જ ત્યાં. એટલે ભલે આપણે બધા મોરલના ક્યારના બંને ડોક્ટર સાહેબો સારી સારી વાતો કરી રહ્યા છે, હું રિસ્પેક્ટ કરું છું. મેં એવા બી ડોક્ટરો જોયા છે કે અડધી રાતે બી યા આટલી બધી એપિડેમિક્સ આવે છે ઉભા રહે છે. એટલે મારે એવું કઈ આઈ ડોન્ટ હેવ એનીથિંગ અગેન્સ્ટ ડોક્ટર પ્રોફેશન, બટ માય પોઈન્ટ રાઈટ નાઉ ઇઝ કે ધ ડોક્ટર પ્રોફેશન ઇઝ ગેટિંગ ફ્રોમ ઇટ ઇઝ ગેટિંગ ઇન ટુ અ વેરી નેગેટિવ સ્ટેટ. એટલે એમસીઆઈ એ વચ્ચે પડીને આને સ્ટ્રોંગ લેવું પડશે, નોટ જસ્ટ ઇન ટર્મ્સ ઓફ રેપ, હું પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂ થી બી કહું છું અને જગ જાહેર છે, કારણ કે હું પોતે હેન્ડલ કરું છું કેટલા કેસીસ જેમાં હોસ્પિટલોમાં મોટા મોટા બિલો બને છે અને બિચારા ગરીબ માણસો પૈસા નથી આપી શકતા. ડોક્ટર યોગેશ, ટૂંકમાં આપની પાસેથી પ્રતિક્રિયા જાણવા માંગીશ. મારી પાસે સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવશો. પ્રતિક્રિયા તો હું પહેલા બી આપી ચૂક્યો છું, ફરી કહીશ કે આ થવું ના જોઈએ. બીજી પ્રતિક્રિયા એ થાય કે લો જેટલું જલ્દી બને એટલું આનું આ કેસનો નિકાલ કરે, નહીતર પછી એવું થશે કે 2-3 દિવસ મીડિયામાં ચાલશે. તાત્કાલિક નિકાલ થવો જોઈએ એવું આપી રહ્યા છો. ડોક્ટર, હું આપને પૂછવા માંગીશ આપની પ્રતિક્રિયા. ઇમિડિયેટલી ટ્રસ્ટ પાછી લેવાની સખત જરૂર છે, અને રિસ્પેક્ટ ફોર પ્રોફેશન કહેવાય અને રિસ્પેક્ટ ફોર વુમન એ બંને પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે તોય ડોક્ટર પાસે ફરીથી જે વિશ્વાસ છે પાછો આવશે. જી બિલકુલ, આપ સૌ અમારી સાથે જોડાયા બધા આપનો ખૂબ ખૂબ આભાર. મહત્વપૂર્ણ છે કે ડોક્ટરનો જે આ ઉમદા પ્રોફેશન છે